नमस्ते, धोरण आठ विषय विज्ञान एकम आठ। हवे एमा कोश रचना अने कार्य प्रश्न जवाब आपणे स्वाध्यायमां अंदर छे। फरीथी याद अपाउं छुं, पीडीएफ तो मोकली शज, उपरांत तमने लोकोने प्रश्न मोढे लखवानी टेव पड़े एटले आपणे आ प्रश्न बोली अने हुं तमने लखावुं छुं। अहींया आपणे प्रश्न एक खरा खोटा, बे चेताकोषवाळो, तीजो टूंक नोंध અને ચોથો કોષના કયા ભાગોમાં અંગિકા છે અને પાંચ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિવાળો પ્રશ્ન પૂરો કર્યો। હવે આવે છે પ્રશ્ન નંબર 6। આદિકોષ, કેન્દ્રીય કોષ તથા સુકોષ યસ સુકોષ કેન્દ્રીય તથા આદિકોષ કેન્દ્રીય વચ્ચેનો તફાવત જણાવો। હવે અહીંયા તમારી પાસે આપેલા જ છે નંબર 6 પછી નંબર सात पछी देशो। पहले आपणे तफावत लईए केनो, तो के सौथी पहला आपणे आदिकोष केन्द्रीय कोष अने सुकोष केन्द्रीय कोष आ रीते। तो सौथी पहला आदिकोष केन्द्रीय कोषमां शुं आवे छे अने सुकोष केन्द्रीय कोषनी अंदर, तो पहेलो नंबर तेमां सुयोजित कोष केन्द्रो होतुं नथी। केमां? आदिकोषमां। आदिकोष केन्द्रीय कोषमां सुयोजित कोष केन्द्र होतुं नथी, तो सुकोषमां शुं आवशे? बराबर छे, તમે જે વિચારો છો એ બરાબર છે કે તેમાં સુયોજિત કોષ કેન્દ્ર આવેલું છે। નંબર 2, આદિની અંદર કોષ કેન્દ્રિકા ગેરહાજર છે, જ્યારે સુકોષમાં કોષ કેન્દ્રિકા હાજર છે। આદિમાં કોષ કેન્દ્રિકામાં ગેરહાજર છે અને સુકોષમાં કોષ કેન્દ્રિકા હાજર છે। પછી આવે છે નંબર 3, ઉદાહરણમાં બેક્ટેરિયલ કોષ અને નીલહરિત લીલના કોષ ઈસેમાં આવશે? આદિકોષમાં। અને જ્યારે સુકોષની અંદર આવશે? ડુંગળીના કોષ અને ગાલનો કોષ, બરાબર। આ રીતે આપણે ત્રણ એના તફાવત અહીંયા લીધા, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકેન્દ્રીય કોષ કેન્દ્રીય કોષ। તો આ તમે યાદ રાખજો, લખવામાં ઈઝી પડે। જો મેં અહીંયા ઇંગ્લિશ નામ તમને નથી કીધા પણ એકવાર યાદ દેવડાવી દઉં, સુકોષ કેન્દ્રીયમાં યુકેરિયોટિક અને આદિકોષની અંદર આવશે પ્રોકેરિયોટિક। આ રીતે પણ તમારે યાદ રાખવું તો ઠીક છે, ઇંગ્લિશ વર્ડ્સ આપણે ગુજરાતીમાં પણ કરી શકીએ। હવે પ્રશ્ન નંબર આવે છે એના પછીનો 7, કોષમાં રંગસૂત્રો ક્યાં જોવા મળે છે અને તેનું કાર્ય જણાવો। જવાબ છે, આ તમે આગળના પ્રશ્ન શાંતિથી સાંભળ્યા હોય ને તો ખબર પડી જાય કે કોષમાં રંગસૂત્રો, બરાબર, ઓકે, જવાબ તો આપશે જ, કોષ કેન્દ્રમાં જોવા મળે છે। આપણે ઉપર ટૂંક નોંધમાં લખ્યું હતું ત્યાં તમને ધ્યાન હશે જ, કોષમાં રંગસૂત્રો કોષ કેન્દ્રમાં જોવા મળે છે। હવે એમાં આટલું લખી એના પછી પેરેગ્રાફ પાડીને લખવાનું કે રંગસૂત્રનું કાર્ય, પેરેગ્રાફનો પણ પોઈન્ટ પાડો તો પણ ચાલે। શું પ્રશ્ન છે કે કોષમાં રંગસૂત્રો ક્યાં જોવા મળે? તો એક વાક્યમાં પૂછાય તો લખાય કે કોષ કેન્દ્રમાં। હવે એનું કાર્ય શું છે? તો કાર્યની અંદર આવે રંગસૂત્રોનું કાર્ય પિતૃપેઢીમાંથી આનુવંશિક લક્ષણોનું સંતતિમાં વહન કરવાનું છે। રંગસૂત્રનું કાર્ય પિતૃપેઢીમાંથી આનુવંશિક લક્ષણોનું સંતતિમાં વહન કરવાનું છે। પિતૃપેઢીમાંથી આનુવંશિક લક્ષણોનું સંતતિમાં વહન કરવાનું છે। તો આ રીતે તમારા પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 અહીંયા લખવાના ભાગમાં તો આપણે પૂરા કર્યા, પણ હું તમને થોડીક એક હજી વાત કરી દઉં। પ્રશ્ન જે તફાવત જે છે, જો બેટા પ્રશ્ન 5મો જે પહેલા હતો ને એમાં પણ તમને પ્રાણી કોષ અને વનસ્પતિ કોષનો તફાવત પૂછાયેલો હતો, તો આવી રીતે ન પૂછાય ને સાદા એમ લખે કે તફાવત લખો, તો પ્રાણી કોષ વનસ્પતિ કોષ તો એ પ્રશ્નના જવાબમાંથી તમને મળી જશે। ઉપરાંત અને નામની વાળી આકૃતિ તો તમે અલગ કરી શકો। પછી વળી પાછો તમને પૂછાય કે તફાવત લખો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ, તો તમે એનો પણ અલગથી જવાબ લખી શકશો। ઘણી વખત પ્રશ્નમાં તફાવતના જવાબ પ્રશ્ન તફાવતનો હેડિંગ ભરીને પૂછે કે નીચે આપેલા આદિકોષ અને સુકોષ કેન્દ્રીય કોષના તફાવત લખો, તો તમને આપેલા 3 પોઈન્ટ છે એ યાદ રાખી અને લખી લેજો। અને પછી જે છે એ પ્રશ્ન 7, એ એક વાક્યમાં પણ પૂછાઈ શકે એવો છે, અડધો કરો તો, અને બે વાક્યમાં પૂછાઈ શકે એવું પણ છે।
तो आ रीते आपणे प्रश्न 6 અને પ્રશ્ન 7 ને અહીંયા